ધોરણ 11 વિષય ગુજરાતી માં કાવ્ય 3 ચંદ્રહાસ આજે આપણે ભણીશું. ચંદ્રહાસ કાવ્ય આખ્યાન ગણ છે વિદ્યાર્થીઓ, એટલે એના લગભગ આપણે 4 એક લેક્ચર જોશું. એટલે તમે કન્ટિન્યુઅસ કદાચ તમે જુઓ ને તો તમને ખ્યાલ આવે પહેલેથી જ કે એના 4 એક લેક્ચર થશે. એટલે આપણે 4 પાર્ટમાં એને ડિવાઈડ કરીશું. આખ્યાન ખંડ છે. આખ્યાન એટલે કોઈ એક કથા વસ્તુને લઈને, આખી એક કથા વસ્તુ હોય એનો એક ભાગ નિરૂપીને એક કાવ્યની રચના કરી હોય. અને આખ્યાન માટે તમે બધા જ જાણો છો, ધોરણ 10માં તમે ભણ્યા છો એટલે તમને ખબર જ હોય કે આખ્યાનનો પિતા આપણે પ્રેમાનંદને કહીએ છીએ. શું કામ પ્રેમાનંદને કહીએ છીએ? આમ જોઈએ ને તો ધોરણ 10ની અંદર તમે ભણ્યા હશો 11માં ગુજરાતી સાહિત્યનો આ એક ગર્વિલો અને જાણીતો લેખક છે પ્રેમાનંદ. પ્રેમાનંદ માટે એવું કહી શકાય કે કવિ શિરોમણીનું પણ એમને બિરુદ આપ્યું છે અને આખ્યાનનો પિતા પણ કહેવામાં આવે છે. એણે રચેલી રચનાઓ જે છે એની અંદર મોટા ભાગે આખ્યાન એણે ઘણા બધા રચ્યા છે. એટલા માટે હવે આપણે પહેલાં જાણીએ પ્રેમાનંદ કોણ છે. તો પ્રેમાનંદનો જન્મ વડોદરામાં થયો હતો. આશરે લગભગ 17મી સદીનો આ કવિ છે. એટલે તમે સમજી શકો કે એ વખતે મનોરંજનના સાધનો આખ્યાન હતા અને એમના ઘરનું ગુજરાન પણ એ આખ્યાન ગાઈને ચલાવતા હતા. આમ જોઈએ તો એ માણની અંદર અવાજ કરીને એ પોતે ગાયકી સાથે ગાય, આખ્યાન ગાય અને કથાઓ વાર્તાઓ કહેતા અને એમ જ એમના ઘરનું ગુજરાન પણ ચાલતું. હવે ગુજરાતી સાહિત્યમાં એણે આ પોતાના ઘર ગુજરાન ચલાવતા ચલાવતા એણે જે રચનાઓ કરી છે એ મોટાભાગની રચનાઓ આપણી ઐતિહાસિક ઘટનાઓ, કથા, વાર્તા, રામાયણ, મહાભારત જેવી ઐતિહાસિક અને ધાર્મિક કથાઓને આધારિત મોટાભાગના આખ્યાનની એણે રચના કરી છે. જેની અંદર આપણે સમાવેશ કરીએ તો નળ આખ્યાન છે, ચંદ્રહાસ આખ્યાન છે, ઓખારણ છે, અભિમાન્યુ આખ્યાન છે, સુદામાચરિત છે, મામેરુ છે, નળાખ્યાન, રણયજ્ઞ અને દસમો સ્કંદ જેવી અનેક કૃતિ આપીને ગુજરાતી સાહિત્યને આખ્યાન આપીને એક સરસ મનોરંજન એ સમયે આપ્યું છે. પ્રેમાનંદની માટે આપણે એવું કહી શકીએ કે નરસિંહ મહેતા અને સુદામા જેવો લોકપ્રિય કવિ આ છે. અને એના માટે જ આપણે કહીએ કે આખ્યાન છે ને અધ્યાય ન હોય, જેમ આપણે ગીતાના અધ્યાય હોય, રામાયણના કાંડ હોય, એટલે એના શું કહેવાય, પ્રકરણ કહેવાય, ભાગ કહેવાય. એ રીતે આખ્યાનની અંદર કડવા હોય તો આપણું જે આખ્યાન છે ચંદ્રહાસ એ લગભગ 15મું કડવું છે એના આધારિત છે. હવે એની કથા વસ્તુ શું છે મિત્રો? મોટાભાગે વિદ્યાર્થીઓને કેવો પ્રશ્ન હોય કે મેમ તમે જે કંઈ ભણાવો એના કરતાં પહેલાં કથા કહી દો ને. એટલે એ કથાના સ્વરૂપમાં કહીએ ને તો તમને યાદ રહી જાય. હવે આપણા આ કાવ્યની અંદર જોઈએ ને તો ચંદ્રહાસ પોતે એક કાવ્યનો નાયક છે અને વિષયા એ કાવ્યની નાયિકા છે. વિષયાના પિતાનું નામ દૃષ્ટદ્રુમ છે અને એના ભાઈનું નામ મદન છે. હવે એ દૃષ્ટબુદ્ધિ એના પિતાનું નામ છે, વિષયાના પિતાનું નામ દૃષ્ટબુદ્ધિ, એના ભાઈનું નામ મદન. હવે ચંદ્રહાસનો જન્મ થયો ત્યારે કોઈ જ્યોતિષીએ એવું કહેલું કે આ દીકરો જન્મ્યો તમા જેના ઘરે જન્મ છે એના માતા પિતાનું મૃત્યુ થશે અને કદાચ ઈશ્વરને કરવું એ જ રીતે એક રાજાનું કુંવર ચંદ્રહાસના રાજા માતા પિતા રાજા અને રાણી એમનું મૃત્યુ થયું અને પછીથી એક દાસી એનો ઉછેર કર્યો. થોડા સમયમાં દાસીનું પણ મૃત્યુ થયું એટલે ચંદ્રહાસ કેવો થઈ ગયો? સાવ એકલો થઈ ગયો. એટલે એક રાજાએ, અંગદેશના રાજાએ એને દત્તક તરીકે, પુત્ર તરીકે સ્વીકાર્યો. હવે આ બાજુ કેવું થયું, દૃષ્ટબુદ્ધિ એ અંગદેશના રાજાનો પ્રધાન છે. એના ઘરે એક જમણવાર હશે અને એ સમયે કોઈ બ્રાહ્મણો આવ્યા હશે અને બ્રાહ્મણોની સાથે સાથે આ ચંદ્રહાસ પણ આવ્યો હશે. એ પહેલાં દૃષ્ટબુદ્ધિને કોઈએ, એક બ્રાહ્મણોએ કે કોઈ જ્યોતિષીએ એને એમ કહેલું કે તારી દીકરી જે છે એનો આ ચંદ્રહાસ પતિ થશે, મતલબ એ તારો જમાઈ થશે.
હવે ચંદ્રહાસ તો એને દૃશ્ય બુદ્ધિએ બ્રાહ્મણોને જમાડ્યા. એ વખતે બ્રાહ્મણો આવ્યા એની સાથે સાથે આ એકલો થઈ ગયેલો ભિખારી જેવો થઈ ગયેલો છે ત્યાં રખડીને ખાતો ચંદ્રહાસ એના ઘરે પણ જમવામાં આવ્યો. પહેલાં તો દૃશ્ય બુદ્ધિને એમ કે એને એને મારી નાખ્યો છે એટલે એને મરેલો જ સમજતો હતો, પણ ફરી એને જોયો. હવે કેવું થયું કે લોકોએ એને કહેલું ને કે ભાઈ આ તારો જમાઈ થશે, એટલે એને એમ થયું કે આવો મારો જમાઈ, એના કરતાં એને મારી નાખું. એટલે એણે એક માણસને, એટલે કે જે આવું મારવાનું એવું કામ કરતા હશે એવા કોઈ માણસને એણે ચંદ્રહાસને મારવા માટે મોકલ્યો. હવે પેલા માણસને પણ એના ઉપર દયા આવી ગઈ. કોઈ બાળકને મારે, બાળ હત્યાનું પાપ કોણ વરે, અને એ 17મી સદીમાં, તો એ તો બહુ અઘરું થાય ને. એટલે ચંદ્રહાસને પેલો માણસે જેને મારવા મોકલ્યો ને એ માણસે એ ચંદ્રહાસને માર્યો નહીં, જીવ તો છોડી મૂક્યો. અહીંયા દૃષ્ટ બુદ્ધિને એવું કે એ મારી ગયો છે, પણ એને જે બ્રાહ્મણોને જમણવાર કર્યો ત્યારે પેલા ચંદ્રહાસને જોયો એટલે એ ઓળખી ગયો, એટલે એને મારી નાખવા માટે મોકલ્યો. પણ પેલા ભાઈએ માર્યો નહીં, જેને મોકલ્યો તો એ માર્યો નહીં એટલે એ જીવી ગયો. અને પછીથી અંગદેશના રાજાએ ચંદ્રહાસને દત્તક પુત્ર તરીકે સ્વીકાર્યો. હવે ચંદ્રહાસ મોટો થાય છે, ધીમે 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 ચંદ્રહાસ મોટો થાય છે, એટલે દૃષ્ટ બુદ્ધિને ની આંખ એને ઓળખી જાય છે. રાજાનો કુંવર કોણ છે તો એને ખબર પડી જાય છે કે આ ચંદ્રહાસ તો એ જ છે કે જેને મને કોઈ જ્યોતિષે કહ્યું હતું કે આ તારો જમાઈ થશે અને તને મારી નાખશે. એટલે આ માણસને આને મારી નાખવાનું પ્લાનમાં, એટલે દૃષ્ટ બુદ્ધિએ પોતાના રાજાને કીધું કે રાજા મારે મારા પુત્રને એક પત્ર મોકલવો છે, તમે તમારા રાજકુમારને સાથે મોકલો તો એ મારા પુત્રને પત્ર આપી આવે. એટલે રાજાને એમ થયું કે ભાઈ ચલો જવા દઈએ, એટલે રાજાએ ચંદ્રહાસને પત્ર માટે મોકલ્યો. દૃષ્ટ બુદ્ધિએ એક પત્ર લખ્યો, એની અંદર લખ્યું કે પોતાના પુત્રને ત્યાં કુંતલપુર દેશની અંદર એનો દીકરો મદન રહેતો હશે ત્યાં એને મોકલ્યો પત્ર દેવા માટે. ચંદ્રહાસ ઘોડાના ઉપર સવાર થઈ અને પત્ર દેવા જાય છે. એની અંદર એણે લખ્યું હતું શ્રી કુંતલપુર શહેર અને કોઈ પણ જાતની રૂકાવટ કર્યા વગર, ના જાત દ્વેષ કંઈ પણ પૂછ્યા વગર આને તારે વિષ આપી દેવાનું છે. પોતાના પિતાનો આદેશ સાંભળીને પોતાનો દીકરો મારી નાખે એવી પોતા દૃશ્ય બુદ્ધિને પોતાના પુત્ર ઉપર વિશ્વાસ, એટલે એણે પત્ર લખીને મૂક્યો કે જય ભાઈ તારે જઈને મારા પુત્રને આ પત્ર આપી દેવાનું છે. અહીં સુધીની વાત છે. અને પછીથી આપણો પત્ર દેવા જાય છે ચંદ્રહાસ, ત્યાંથી આપણું આ કાવ્ય શરૂ થાય છે. કાવ્ય જે છે એ લગભગ અહીંથી શરૂ થાય છે અને અહીંથી જ આપણી આ કથા થાય છે. હવે દૃષ્ટ બુદ્ધિની પુત્રીનું નામ વિશ્યા, એના પુત્રનું નામ મદન, અને ચંદ્રહાસ જે છે એ એક રાજાનો પુત્ર હતો, એના માતા પિતા મરી ગયા હતા અને અંગદેશના રાજાએ એને દત્તક પુત્ર તરીકે સ્વીકાર્યો હતો અને એને ચંદ્ર દુષ્ટ બુદ્ધિએ એને પત્ર દેવા મોકલ્યો. અને એ જ્યારે એક જગ્યાએ ઘોડો લઈને જાય છે અને રસ્તામાં આરામ કરે છે, થાકી જાય છે, એક બગીચાની અંદર એ આરામ કરવા સૂતો છે અને એ સમયે વિષ્યા એની બહેનપણીઓ સાથે એની સખીઓ સાથે ત્યાં પસાર થાય છે અને અનુરૂપ સૌંદર્ય જોઈ અને મોહિત થઈ જાય છે. ત્યાંથી આપણા પ્રેમાનંદે આપણા આ કાવ્યની શરૂઆત કરી છે. એટલે આપણે કાવ્ય તરફ જતાં પહેલાં પ્રેમાનંદ વિશે પરિચય જોઈએ. તો પ્રેમાનંદ જે છે એને કવિ શિરોમણીનું બિરુદ આપવામાં આવ્યું છે, એને આખ્યાનનો પિતા કહેવામાં આવ્યો છે. આપણું ઘરાંગણાનો એવો આ કવિ છે કે જેણે પોતે જે રચનાઓ કરી છે એ રચનાઓ એટલી બધી ઉચ્ચ કોટીની છે કે એના એક એક શબ્દ જો સમજીએ તો આપણે આપણી સંસ્કૃતિની નજીક જઈએ, કે આપણી સંસ્કૃતિની ધરોહર સાચવવાનું, આપણી સંસ્કૃતિને જીવતી રાખવાનું, આપણી સંસ્કૃતિને ધબકતી રાખવાનું જો કોઈએ સરસ મજાનું કાર્ય કર્યું હોય તો એ આપણો આ પ્રેમાનંદ છે. ગુજરાતી સાહિત્યનો એવો ગર્વીલો કવિ છે કે જેણે આ સુંદર કવિતાની રચના કરી અને એક સુંદર એને અલંકારોયુક્ત આ કાવ્યની અંદર શબ્દો મૂક્યા છે અને એક એક શબ્દની અંદર કવિને સાચે એવું ઉચ્ચ કોટીનું સાહિત્ય સવર વૈવિધ્ય સવર આખ્યાનનું કથાવસ્તુ અહીંયા અંકિત થયું છે. અને એની સાથે સાથે તમે જુઓ મિત્રો, એણે જે કંઈ વર્ણન કર્યું છે એ વર્ણન અનુપમ છે. એક એક એવું વર્ણન છે કે જેને વાંચો ને
જેને ભણો ને એનું વર્ણન તમે જો ને એની કાવ્ય પંક્તિના રસનું પાન કરો ને તો તમારી સામે એ દ્રશ્ય આવી જાય. એટલું સુંદર વર્ણન, એટલું સુંદર એનું આ લખાણ છે. તો આવો મિત્રો આપણે કાવ્ય તરફ જઈએ. સમયની મર્યાદાઓ નડે છે, નહીં તો તમને બધાને ખબર છે કે આપણે બહુ સારી રીતે ભણી શકીએ. આપણે જેટલું શક્ય બને એટલું હાર્દયુક્ત કાવ્ય સમજવાનો પ્રયત્ન કરશું. પહેલી વાત તો એ જોવાની છે કે આ કાવ્યની અંદર બહુ જ બધા પર્યાયવાચી શબ્દો હશે, એટલે એ પણ તમે ધ્યાન રાખજો. ઘણા બધા સમાસ પણ છે, ઘણા બધા અલંકારો પણ છે, તો એ દ્રષ્ટિએ પણ આ કાવ્ય ખૂબ મહત્ત્વનું છે. અને બીજું એ કે આ કાવ્યનો મોટો પ્રશ્ન મોટા ભાગે પૂછાય છે, એટલે તમારે એ પણ ધ્યાનમાં રાખવાનું છે. ભવિષ્યમાં પણ તમને આ બધા સમાનાર્થી શબ્દો કામ આવે એવું સુંદર આ કાવ્યની અંદર નિરૂપણ થયું છે. શબ્દની અંદર એક એક શબ્દની અંદર એક એક એવો ભાવ છે કે જેને સમજવા માટે તમારે ખુદ તમારા મનથી અહીંયા હાજર રહેવું પડશે. મિત્રો, જો વિદ્યાર્થીઓ આ મનથી કાવ્યને ભણો તો આખ્યાન સમજવાનું બહુ અઘરું છે. બહુ સરળ વસ્તુ છે પણ અઘરું એટલા માટે કહું છું કે કથાનક જે છે ને એ કન્ટિન્યુઅસ ચાલતું હોય. જો આની અંદર લગભગ 29 લાઈન છે, એટલે કે 58 લાઈનનું આ કાવ્ય છે, એટલે 58 પંક્તિઓ. આપણે 5 પંક્તિ, અરે તમને ખબર છે ને કે કાવ્યની એક પંક્તિ ભણવા માટે તો 2 પંક્તિમાં તો આપણે વિચાર વિસ્તાર કરીએ છીએ, એટલે એની અંદર બહુ જ ગૂઢ રહસ્યમય ગૂઢ વિચારોથી યુક્ત આ કાવ્ય છે. એટલે થોડું ભણવા માટે મેન્ટલી હાજર રહેશો, આટલું જ મારે કહેવાનું છે. તો કાવ્ય તરફ જઈએ. રાગ ગોળીમાં આ લખાયેલો છે, ગોળી રાગની અંદર આ લખાયેલો છે. લગભગ 15મું કડવું જે છે એની અંદરથી આ કાવ્યની વિષયવસ્તુ લેવામાં આવી છે, અને ચંદ્રહાસ આખ્યાનમાંથી એની વિષયવસ્તુ લીધી છે. કડવા 15માં પ્રધાન 15માં કડવામાંથી આ વસ્તુ લેવાય છે. એટલે આપણે જોઈએ ને તો આ કાવ્યને સમજવા માટે કંઈ એટલું અઘરું નથી, પણ છતાંય આપણે જોઈશું કે કાવ્ય શું કહેવામાં આવે છે, કાવ્યમાં શું કહ્યું છે. આવો મિત્રો આપણે કાવ્ય તરફ જઈએ. રાગ ગોળી એટલા માટે કહું છું કે ચંદ્રહાસ કાવ્યના રચયિતા પ્રેમાનંદ, અને એનો સાહિત્ય પ્રકાર આખ્યાન ખંડ, એનો રાગ શું તો ગોળી. આ ધ્યાન રાખજો. આ એટલા માટે કહું છું કે ફ્યુચરમાં ક્યાંક તમારે પાસ થવું છે, ક્યાંક તમારે પોલીસ થવું છે, ક્યાંક તમારે પટાવાળા થવું છે કે કલેક્ટર થવું છે, તો પણ તમારે આ વસ્તુ પૂછાશે ત્યાં તમે સરસ રીતે પ્રેઝન્ટ કરી શકો. એટલા માટે હું આ વિષયવસ્તુની અંદરથી જે કંઈ સાહિત્યના પ્રશ્નો છે એ કહું છું. તો વિષયા એવા માસી જોયું એ પુરુષને હું નખું, અન્ય પશુ પક્ષીને માનવ નથી કોઈ કયા સરસિયો. વિષયા જ્યારે, મેં તમને કહ્યું ને કે જ્યારે ચંદ્રહાસ પત્ર દેવા માટે જાય છે ઘોડા ઉપર બેસીને, તમને ખબર છે એક ગામથી બીજે ગામ જવા માટેના કોઈ વાહનની વ્યવસ્થાઓ નહોતી, એ સમયે ઘોડા લઈને લોકો ગાડા બળદ લઈને પણ જતા, એ સમયે ઘોડો લઈને આ જતો હોય છે. રસ્તામાં એને થાક લાગે છે અને એક સરસ મજાના બગીચાની અંદર એ આરામ કરે છે. એક વૃક્ષ નીચે સૂતો છે. એ સમયે વિષયા એટલે કે દુષ્ટ બુદ્ધિની પુત્રી જે છે, રાજકુમારી છે, પ્રધાનની પુત્રી છે, એ પોતે તેની સખીઓ સાથે અહીંયા પસાર થતી હોય છે, એ બાગની અંદર ફરતી હોય છે. તો એ ચંદ્રહાસને જોઈ જાય છે. જોઈ જાય છે તો એને લાગે છે આ કોઈ પશુ નથી, પક્ષી નથી. એ વિચારે છે, વિષયાએ વિમાશી, વિમાશી શબ્દનો અર્થ થાય વિચારીને, જોયું પુરુષને કહું નખું, હું પુરુષને નિરખીને કહું છું કે આ કોઈ પશુ પક્ષી કે માનવ નથી કોઈ કયા સરખું. અને કેવું શું, આ કેવો રૂપાળો છે, આ કેવું તેજસ્વી પુરુષ છે, આના માટે કયો શબ્દ વાપરો. વિચારો વિશે આના મનની અંદર એક વિચાર આવે છે, એને જોઈને એ મંત્રમુગ્ધ થઈ જાય છે, એને જોઈને એ આસક્ત થઈ જાય છે, એના તરફ મોહિત થઈ જાય છે. અને એ વિચારે છે કે આ કોણ છે, આ પશુ નથી, માણસ નથી, પક્ષી નથી, આ કોઈક અલૌકિક પુરુષ છે કે જેના થકી એ પુરુષને માટે મને શું કહેવું એ વિચારી શકતી નથી. અને કહે છે, રખે ચતુરતરી કહે તો સ્વામી, જાગશે તો શું થશે, નિંદ્રાવશથી કેમ ઉઠાડ્યું પછી શું કહેવાશે. ફરી વાર કહું છું, રખે
ચતુર કહી કહે તો સ્વામી જાગશે તો શું થશે, નિંદ્રાવશથી કેમ ઉઠાડું પછી શું કહેવાશે. રખે ને કદાચ, રખે એટલે કદાચ. ચતુરતુરી, ચતુર પુરુષ જે છે એ કદાચ જાગી જશે તો શું થશે. આ સ્વામી જે સૂતો છે એ કદાચ જાગી જશે તો શું થશે, નિંદ્રાવશથી કેમ ઉઠાડું પછી શું કહેવાશે. કદાચ નિંદ્રાધીન છે, નિંદ્રાથી વશ થયેલો છે, ગાઢ નિંદ્રામાં સૂતેલો આ પુરુષ જે છે એને કદાચ હું ઉઠાડું તો હું શું કહીશ. એના મનમાં પ્રશ્ન થાય છે, હા કદાચ આ સૂતો છે, લાવ હું જઈને એને ઢંડોળું, એને ઉઠાડું, પણ એને પછી હું શું કહીશ. એક અજાણ્યો પુરુષ છે, એક વૃક્ષની ઝાડની છાયા નીચે સૂતો છે, અને એ પુરુષને એક અજાણી નવયૌવન સ્ત્રી અને એક નવયૌવન પુરુષ સૂતો છે, એને એ કઈ રીતે ઉઠાડે, એને સ્પર્શ કઈ રીતે કરે, અને એને ઉઠાડે તો એને કહે શું. યૌવન સહજ આશક્ત થવું એ એક સ્વાભાવિક છે, કામદેવની આ એક કામુકતા છે કે કોઈ પણ યુવાન સ્ત્રી જે છે યુવાનીના ઉંમરે પહોંચે એટલે એનું આકર્ષણ એક યૌવન પુરુષ સાથે આકર્ષાય એ એક સ્વાભાવિક વાત છે. એમ આ વિષયા પણ આ ચંદ્રહાસને જોઈને એના તરફ આકર્ષિત થઈ જાય છે, અને એને એમ થાય છે કે હું શું કહું, લાવ એને ઉઠાડું, અને ઉઠાડું તો પછી પાછું જાગી જાય તો હું શું કહીશ. એના મનમાં આવા પ્રશ્ન થાય છે. હે અશ્વ તું અતિ અનુપમ, તારું રૂડુવાન માગી રે લેવું છું, હું માની નહીં રખે કરતો સ્વામીને જા. હવે વિષયાને એમ થાય છે કે આ પુરુષ તો સૂતો છે પણ એનો અશ્વ જાગે છે, એનો ઘોડો જાગે છે. હવે આ કદાચ વિષયા એની નજીક જાય તો પણ એના પગલાની આહટથી ઘોડો હણહણવા લાગે અને પેલો પુરુષ ઉઠી જાય તો. વિષયા ચતુર્નાર છે એટલે એણે અશ્વના વખાણ કરવાનું શરૂ કર્યું, એને ઘોડાના વખાણ કરવાનું શરૂ કર્યું, અને વખાણ કરતા કહે છે કે હે અશ્વ તું અનુપમ છે, તું અજોડ છે, તારું રૂડું રૂપ છે, તારું વાન તારું સુંદર મજાનું રૂપ છે, તારો વાન સુંદર છે, માગી રે લઉં છું હું માનીની રખે કરતો સ્વામીને જા. હું તારી પાસે આજ્ઞા માગું છું કે તું તારા સ્વામીને જાણ ન કરતો. એ ઘોડાના વખાણ કરે છે અને એ વખાણ કરતા એને એમ થાય છે કે હવે મારે કંઈક લાજ તો આપવી જોઈએ. કોઈ પણ વ્યક્તિના સૌંદર્યનું વખાણ કરો ને એટલે એ વ્યક્તિ તમારા તરફ આકર્ષિત થઈ જાય, એ તમારી વાતમાં આવી જાય. વિષયા પણ ચતુર્નાર છે, એણે સૌથી પહેલાં એ સ્વામીને એટલે કે ચંદ્રહાસને મળવું હોય, એની પાસે જવું હોય તો પહેલાં તો મારે ઘોડાને રાજી રાખવો પડશે, એટલે એ ઘોડાના વખાણ કરે છે. મિત્રો તમને પૂછાશે કે વિષયાએ કરેલા ચંદ્રહાસના ઘોડાનું વર્ણન કરો. બે માર્કમાં પણ પ્રશ્ન પૂછાય ને ચાર માર્કમાં પૂછાય, એટલે ધ્યાન રાખજો. પેંગડા તારા પણ પરમ મનોહર, પેંગડા એટલે જે બેસવા માટેની એડી હોય, જેના ઉપરથી પલાણ કરીએ, ઘોડા ઉપર સવાર થવા માટેની જે એડી હોય એ મનોહર છે, મનને હરી લે એવી મનોહર. ક સમાસ થાય, દસમામાં મળી ગયા હશો મનોહર, કર્મધાર સમાસ થાય મનોહર, મનને હરી લે તેવું, મનને હરનાર, તો ઉપજ સમાસ પણ થાય. સમાસ તમારી ઇલેવન્થમાં નથી પણ છતાં હું સ્વાભાવિક રીતે એક સહજ વ્યાકરણની ટેબ છે એ મુજબ કહું છું. પેંગડા તારા પરમ મનોહર, પેંગડા તારા મનોહર છે, મનને હરી લે એવા રત્નજડિત પલાણ. પલાણ એટલે ઘોડા ઉપર પાથરેલું જે કપડું હોય, ગાદી હોય, એ રત્નોથી જડિત છે. એક રાજાનો ઘોડો છે ભાઈ આ તો, એના ઉપર રાજકુમાર સવાર થવાનો હોય પછી શું પૂછો વાત. અને એટલા માટે જ એના પલાણ જે છે એના ઉપર પાથરેલું જે પાથરણું છે એ રત્નથી જડિત છે, હીરાઓથી જડિત છે. એવું કહેતી ચાલી ચતુરા ચંચળ નહેણે જોઈ, ચંચળ નહેણે એની આંખોના અણિયારી આંખોએ તે એ ઘોડાને રીઝવતી હોય એમ સુંદર એના વખાણ કરતી. તારા સુંદર મજાનાને પલાણ છે, તારા રત્નજડિત પલાણ છે, તું ખૂબ સુંદર છે, તું રૂપ સૌંદર્યથી
ભરેલું છે, ઘોડાના વખાણ કરે છે એટલે ઘોડો રીઝી જાય અને પેલીને એની નજીક તરફ, ચંદ્રહાસની નજીક આવવા દે. નહીતર પોતાનાનો માલિક શૂતો છે, પોતાનો સ્વામી શૂતો છે એટલે વફાદાર અશ્વ એના માલિકની નજીક કોઈ આવે તો એને જાણ કરે, હણહણે, એને ઉઠાડે, એને જગાડે. એટલે પેલી ચંચળ વિષિયા સુંદર વખાણ કરે છે, કહે છે કે ભાઈ તારા પેંગડા તો મનોહર છે, તારું પલાણ રત્ન જડિત છે. આવું કહીને એ પોતે ચંચળ ચતુર નયનોએ એને રીઝવી રહી છે. રખે સખી સહિયર આપણી છુપી રહીને જોઈ, નુપુર ચાંજળ વિછિયા સોને એ આભરણ ઘડિયા. હવે બધી બાજુ દ્રષ્ટિ કરે છે વિષિયા, જ્યાં ચંદ્રહાસ સૂતો છે ત્યાં એને જવું છે. પણ એ પોતે વિચારે છે કે મારે એની નજીક જવું છે તો આજુબાજુ જોવે છે, કોઈ સખી સહિયર જોતી નથી ને કે હું ચંદ્રહાસની નજીક જાઉં છું. એણે પગની અંદર વિછિયા એટલે કે પેલી માછલીઓ પગમાં પહેરે એને વિછિયા પણ કહેવાય, વેઢ પણ કહેવાય. જોજો બરાબર ધ્યાન રાખજો, તમને પર્યાયવાચી શબ્દ પૂછાશે મોટા ભાગે વેઢ, વિછિયા અને અણવટ માછલીઓ, આટલા બધા શબ્દથી પર્યાય શબ્દ છે. નુપુર એટલે પગમાં પહેરવાના ઝાંઝર, બધા સોનાથી આભરભરિત એટલે કે આભલા અને સોનાથી જળેલા છે. પણ આ જ વિષિયાને એ ગમતા નથી, પગમાં નુપુર પહેર્યા છે, તમે ચાલો છો તો એના ઝાંઝરાનો અવાજ આવશે અને એ અવાજથી કદાચ ચંદ્રહાસ જાગી જશે. તો એટલે આજે વિષિયાને એ ગમતા નથી, આજે વિષિયાને એ નુપુર ગમતા નથી, એને આજે વિછિયા પહેર્યા છે એને આજે ગમતા નથી. પ્રથમ વાજતા રૂડા લાગતા આજે શત્રુ થઈને નીવડ્યા. જો પોતે જ કહે છે કે ભાઈ આજ સુધી તો મને એ પગમાં પહેર્યા હોય તો એ વિછિયાને એ ઝાંઝર એ નુપુર મને ખૂબ ગમતા, એનો અવાજ મને મધુર લાગતો, એના અવાજનું મને મધુરતા મને ગમતી, આજ એ મને ગમતા નથી. આવું કહી મન દ્રઢ કરી ચાલી ઝાંઝર ઊંચા ચડાવી. આવું મનમાં નક્કી કર્યું કે નહીં મારે તો ચંદ્રહાસને મળવું છે, મનોબળ મજબૂત કર્યું, દ્રઢ મન કરી અને એ ઝાંઝરને વિછિયા એણે ઊંચા ચડાવી દીધા. ઝાંઝરને ઊંચા ચડાવી દીધા, પેલા વેટ પહેર્યા હતા એ આંગળીની અંદર ઊંચા ચડાવી દીધા જેથી કરીને એનો અવાજ ના આવે. અને પોતે એ મળવા તરફ જઈ રહી છે. હવે પછીનો આપણે કાવ્ય આના પછીના એટલે કે બીજા સેશનમાં મળીશું. કાવ્ય ભણતા વખતે ટેક્સ્ટબુક બરાબર હાથમાં રાખજો, દરેક પર્યાયવાચી શબ્દ તમારી ટેક્સ્ટબુકની અંદર કાવ્ય પંક્તિની સાથે સાથે જ્યાં કહો છો ત્યાં એ શબ્દોનો અર્થ બરાબર લખજો. મળીશું સેશન 2માં ચંદ્રહાસ કાવ્ય.